નમસ્કાર, દિલોક સતાશ્રોમાં આપનું સ્વાગત છે. વર્ષ 2022 નો અંતિમ શુક્રવાર પીએમ નરેન્દ્ર મોદીના પરિવાર માટે લઈને આવ્યો દુઃખદ ખબર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવારે સવારે શતાયુ વર્ષે થયું અવસાન. માતા હીરાબાના નિધન પર પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમણે યાદ કર્યા. પોતાના પ્રથમ ટ્વીટમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક શાનદાર સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં મેં હંમેશા તે ટ્રિનિટી અનુભવી છે જેમાં એક તપસ્વી યાત્રા નિસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે. તો અન્ય એક ટ્વીટમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસ પર મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી જે હંમેશા યાદ રહેશે કે બુદ્ધિથી કામ કરો, શુદ્ધતાથી જીવો. એટલે કે બુદ્ધિથી કામ કરો અને પવિત્રતા સાથે જીવન જીવો. એટલું જ નહીં દર્શક મિત્રો, આ સાથે જ ચીને પણ હીરાબાના નિધન પર કહી દીધી મોટી વાત. શું કહ્યું ચીને હીરાબાના નિધનને લઈને? તો દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ શુક્રવારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3:30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. હીરાબાને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ મંગળવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે રાષ્ટ્રપતિથી લઈને ઘણા વરિષ્ઠ નેતાઓએ પીએમ નરેન્દ્ર મોદીના માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો. જોકે દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે આ દરમિયાન પીએમ મોદીની માતાના નિધન પર ચીને પણ શોક વ્યક્ત કર્યો છે. જી હા, ભારતમાં ચીનના દૂતાવાસે તેઓના ટ્વિટર હેન્ડલ પર શોક સંદેશ જારી કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે આ શોક સંદેશમાં ચીને કહ્યું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા શ્રીમતી હીરાબેન મોદીના નિધન પર ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારા સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. તેમની આત્માને શાંતિ મળે. સાથે જ દર્શક મિત્રો, આપને એ પણ જણાવી દઈએ કે હીરાબાના નિધનને લઈને રાહુલ ગાંધીએ ટ્વીટ મારફતે શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના માતા શ્રીમતી હીરાબાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. આ મુશ્કેલ સમયે હું તેમને અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું. તો મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે પણ હીરાબાના નિધન પર લાગણીસભર ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે જ ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, સીએમ યોગી સહિત અનેક નેતાઓ મહાનુભાવોએ દર્શક મિત્રો પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધનને લઈને ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.